જય મા માતે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું તમે બધા સ્વસ્થ છો. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું અમિત કછડિયા ધોરણ 10માં વિષય ગણિત સાથે ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વિષયનો અભ્યાસ કરતા હતા. આગલી વખતે જ્યારે આપણે આટલા પીરિયડ પછી ત્યારે થોડીક બેઝિક માહિતી મેળવી કે એકચલ સુરેખ સમીકરણ એટલે શું, દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું, ને ત્યારબાદ આપણા ચેપ્ટરના મેઇન ટોપિક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તરફ આગળ વધ્યો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની માહિતી મેળવી ત્યારબાદ તેનો આલેખાત્મક રજૂઆત કરતા થોડું શીખ્યા હતા. ત્યારબાદ આલેખાત્મક રજૂઆત ન કરવી હોય ને સીધું આપણે આલેખ જોતો હોય, આલેખની માહિતી જોતી હોય, એના માટે ત્રણ ગુણોત્તર મળ્યા હતા આપણને. A1 ના છેદમાં A2 is not equal to B1 ના છેદમાં B2, તેનો મતલબ શું થાય કે એક જ ઉકેલ મળે, અને ઉકેલ એક મળે એટલે બંને રેખાઓ કેવી હોય, એક જ બિંદુમાં શું કરતી હોય, છેદતી હોય. A1 ના છેદમાં A2 is equal to B1 ના છેદમાં B2 is not equal to C1 ના છેદમાં C2, તો એનો મતલબ શું થાય કે બંને રેખાઓ સમાંતર હોય, બંને રેખાઓ સમાંતર હોય તો ઉકેલ ગણ કેવો મળે, ખાલી હોય, એટલે કે એક પણ ઉકેલ મળે નહીં. ત્રીજું, A1 ના છેદમાં A2 is equal to B1 ના છેદમાં B2 is equal to C1 ના છેદમાં C2, તો ઉકેલ ગણ કેવો મળે આપણને, અનંત. એનો મતલબ શું કે બંને રેખાઓ કેવી હોય, સમકાર્તિ. આજે જે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તે છે સ્વાધ્યાય 3.3 ઉકેલ ગણ મેળવવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ ઉકેલ ગણ મેળવવા માટેની આદર્શની રીત. કઈ રીતે? આદર્શની રીત. આદર્શની ત્રણ ઉકેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ઉકેલ ગણ મેળવવાની ત્રણ રીત છે. પહેલું આદર્શની રીત, બીજું લોપની રીત, અને ત્રીજું છે ચોકડી ગુણાકારની રીત. ત્રણ વિષયમાં આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું છે આદર્શની રીત, બીજું છે લોગની રીત, અને ત્રીજું છે ચોકડી ગુણાકારની. ત્રણેય રીત એકદમ છે બરોબર. તમને જો સમીકરણો તૈયાર આપો તો આપણે જંગ જીતીએ. હા, કોયડો પૂછે, કોયડો એટલે તમને ખબર હે, કોયડો એટલે કોને કહેવાય, એવું પૂછે તો થોડુંક શું થાય, મગજને આપણે કસવું પડે. છતાંય શરૂઆત કરીએ આપણે ઉદાહરણ નંબર 7 થી. એક કે બે દાખલા જોવો એટલે તમને ઓટોમેટિક આવડી જાય આદર્શ રીત કેવી રીતે થાય. ઉદાહરણ નંબર 7 આપેલો છે, બે સમીકરણો આપેલા છે આપણને, 7x - 15y બરાબર 2 અને x + 2y બરાબર 3 નો ઉકેલ આદર્શની રીતે શોધો. અને ઉકેલ ગોતવાનો પણ આદર્શ રીતે ગોતવાનો કીધો. શું કીધું? કે નો ઉકેલ હવે જે સમીકરણ આપ્યું આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 સ્વરૂપે દર્શાવી, અને સમીકરણ 1 થી બીજું એક હું નીચે લખી, બાજુ રાખી 2y તેની બાજુ જવા દીધું, 3 - 2y સમીકરણ 3 થયું. હવે જેમાંથી તમે સૂત્ર બનાવ્યું ને x નું, એમાં કિંમત નહીં મૂકવાની, એના સિવાય મૂકવાની. એટલે શું લખી શકાય આપણે, કે સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકી, 1 માં મૂકતા. સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકી, 1 માં મૂકવાની. આ સમીકરણ 1 આપણું, 7x - 15y બરાબર 2, 7 x ની જગ્યાએ શું મૂકવાનું, 3 - 2y -15y બરાબર 2 બરાબર. ગુણાકાર કરી નાખીએ, તેથી
સાત તેરી ની એકવીસ માઇનસ ચૌદ વાય માઇનસ પંદર વાય બરાબર બે. ચૌદ ને પંદર કેટલા થાય? ઓગણત્રીસ થાય. બે આ બાજુ આવવા દે, માઇનસ ઓગણત્રીસ હોય પેલી બાજુ આવવા દે. એકવીસ માઇનસ બે બરાબર ઓગણત્રીસ ભાઈ. એકવીસ માંથી બે બાદ થાય તો ઓગણીસ વધે. ઓગણીસ બરાબર ઓગણત્રીસ વાય. આપણે ખાલી વાય છે, ઓગણત્રીસ ક્યાંથી સામે છેદમાં, એટલે વાય બરાબર ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ. હાલો મળી ગયા, વાય મળી ગયા. હવે એક્સ ની કિંમત જોઈએ. જો તમે આ વાય ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકો એટલે આપણને શું મળી જાય? એક્સ મળી જાય. લખીએ આપણે કે વાય ની કિંમત સમીકરણ ત્રણ માં મુક્તા. વાય ની કિંમત ક્યાં મુક્તા? સમીકરણ ત્રણ માં મુક્તા. તેથી પેલા સમીકરણ લખી એક્સ બરાબર ત્રણ માઇનસ બે વાય બરાબર. તેથી એક્સ બરાબર ત્રણ માઇનસ બે. વાય ની કિંમત લખવાનું ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ. તેથી એક્સ બરાબર આ બે એના મેં ઉપર ગુણાકાર માં જાય, ઓગણત્રીસ તેર કેટલા થાય? સત્યાસી માઇનસ ઓગણીસ ટુ આડત્રીસ ને છેદમાં આખા છેદમાં ઓગણત્રીસ. તેથી એક્સ બરાબર સત્યાસી માંથી આડત્રીસ બાદ કરે તો કેટલા વધે? ઓગણપચાસ. ચાલો એક્સ મળી ગયા. તો ઉકેલ ત્રણ અથવા ઉકેલ એક્સ વાય કેટલા મેળ આપણે ઉકેલ એક્સ વાય? પેલા એક્સ લખવાનો ઓગણપચાસ ના છેદમાં ઓગણત્રીસ, બીજું ઓગણીસ ના છેદમાં ઓગણત્રીસ. આ આપણો શું છે? રાજસ્વ રીત એકદમ છે. કાંઈ નહીં કરવાનું આપણે. પેલા શું કરવાનું? બે સમીકરણ આપ્યા, એમાંથી ગમે એક સમીકરણ એક્સ અને વાય ચલમાં શું બનાવવાનું? કરતા બનાવવાનું. ત્યારે શું કરવાનું? એક ની કિંમત બીજા સમીકરણમાં મૂકવાનું. એટલે આપણને જે ચલ ની કિંમત મળે એના સિવાય પછી બે ચલ ની કિંમત મળી જાય. જોઈએ આપણે ઉદાહરણ નંબર દસ જોઈએ. એના પછી શું કીધું? ઉદાહરણ નંબર દસ કે રેલવેના બે પાટા અને સમીકરણ એક્સ પ્લસ ટુ વાય માઇનસ ચાર. બે સમીકરણ આપ્યા હતા આપણને એક્સ પ્લસ ટુ વાય માઇનસ ચાર બરાબર ઝીરો અને નંબર એક કહી દે બરાબર. બીજું સમીકરણ આપ્યું કે ટુ એક્સ પ્લસ ચાર વાય માઇનસ બાર અને સમીકરણ બે કહી દે. હવે શું કીધું છે કે શું રેલવેના પાટા એકબીજાને છેદશે? રેલવેના પાટા કદી એકબીજાને છેદે? નો છેદે. નો છેદે એટલે મતલબ શું? કે બંને પાટા કેવો હોય? એકબીજાને સમાન કરે. એકબીજાને સમાન કરે એટલે ઉકેલ ગણ મળે નહીં. યાદ રાખો, એનો ઉકેલ ગણ મળે નહીં. જોઈએ આપણે આ સમીકરણમાં શું કરશું. સમીકરણ એક માંથી આપણે બનાવી સૂત્ર કે એક્સ ને આ બાજુ લેવા દે, ટુ વાય ને માઇનસ ચાર પેલી બાજુ લેવા દે. ટુ વાય પ્લસ હોય તો કેવા થઈ જાય? માઇનસ. માઇનસ ચાર કેવા થઈ જાય? પ્લસ. એટલે શું આપી દેવાનું? સમીકરણ ત્રણ. એવું નથી કે તમે એક માંથી બનાવી લો, બે માંથી બનાવીને એક માં મૂકી શકો, એક માંથી બનાવીને બે માં મૂકી શકો. હવે સમીકરણ ત્રણ ની કિંમત ક્યાં મૂકશું આપણે? બે માં મૂકતા. તેથી બે એક્સ જગ્યાએ મૂકી ચાર માઇનસ બે વાય પ્લસ આ ચાર વાય તો હતા જ માઇનસ બાર બરાબર ઝીરો. ચાર ગુને આઠ માઇનસ ચાર વાય પ્લસ ચાર વાય માઇનસ બાર બરાબર ઝીરો બરાબર. પ્લસ ચાર વાય માઇનસ ચાર વાય ઝીરો થઈ ગઈ. આ તો પૂરું થઈ ગયું. માઇનસ આઠ માંથી સોરી માઇનસ બાર માંથી આઠ જાય તો શું મળે? માઇનસ ચાર બરાબર ઝીરો. તો એક ચલ વધ્યું નથી, ચલ ની કિંમત જ ન મળી. શું કામ ન મળી? આ બંને કેવી છે? સમાંતર રેખા. આપણને ખબર છે જો બે રેખા સમાંતર હોય તો ઉકેલ મળે નહીં. જે કેવું છે
અસતીય છે, તેથી બંને પાટા છેદશે નહીં, બે પાટા છેદશે નહીં. બરોબર. હવે આપણે સ્વાધ્યાય 3.3 નો મેઈન દાખલો પહેલો જોઈએ. પેલા નું પેલો સમીકરણ આપેલા છે આપણને x + y = 14, ને બીજું સમીકરણ આપેલું એટલે એક નંબર આપી દે, બીજું આપેલું કે x - y = 4, ને શું આપી દે 2 4 બે માં તમે કોઈ આખો પેલો તો શું એકદમ એક સમીકરણ પકડવા એમાંથી એક ને x કહેવાય એટલે કરતા બનાવવા. બરોબર. આવા થી બનાવી આપણે બીજા માં x રાખી બરાબર ન્યા બાજુ માઇનસ y પેલી બાજુ આવે એટલે 4 તો હતા અને પ્લસ y સમીકરણ 3. હવે શું કરશું, સમીકરણ 3 ની કિંમત કેમ મૂકશું 2 માં, નહીં કેમ મૂકશું જેમાંથી સૂત્ર બને એના સિવાય માં મૂકવાનું. એક માં મૂકતા તેથી x x જગ્યાએ મૂકી 4 પ્લસ y મૂકતા x જગ્યાએ પ્લસ y કરતા ને બરાબર 14, 4 પ્લસ 2y બરાબર 14, 4 પેલી બાજુ જાય એટલે 2y બરાબર 14 માઇનસ 4, 2y બરાબર 10, y બરાબર 5. ચલો હવે y બરાબર 5 મળી ગયા. તો શું કરશું આપણે, y ની કિંમત ક્યાં મૂકશું, સમીકરણ 3 માં. સમીકરણ 3 માં મૂકતા તેથી x બરાબર 4 પ્લસ y, x બરાબર 4 તો હતા જ પ્લસ y x બરાબર 9. તો ઉકેલ ઉકેલ xy બરાબર x આમ કેટલા લખવાનો 9 અને y આમ પછી 9 અને 4 થઈ ગયું. બીજો દાખલો ગણીએ નીચે તમે કયા દાખલો પેલાનો બીજો આપણે સમીકરણ આપેલા છે કે s - t = 3. પેલું સમીકરણ છે s - t = 3 અને સમીકરણ 1 કહી દે. પછી બીજું એક કોઈ s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6. હવે આ સમીકરણ થોડું ટીપિકલ છે, આપણે સુધારી નાનું સમીકરણ કરી નાખી એને હું કરું ચોકડી ગુણાકાર 3 સામે 2 અહીંયા અને આ બે નો ગુણાકાર સામે જવાબ દેવો. તો 2s + 3t = 3 2 6 * 6 એટલે કેટલા થાય, અને સમીકરણ 2 કરી નાખો થઈ ગયું. હવે આપણે સમીકરણ 3 કેમાંથી બનાવશું, 1 માંથી બનાવશું. બરોબર ને, s બરાબર ન્યા બાજુ 3 - t પેલી બાજુ જાય તો + t સમીકરણ 3. હવે શું કરશું, સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકશું 2 માં. સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા, સમીકરણ 3 ની કિંમત ક્યાં મૂકતા 2 માં મૂકતા તેથી 2 s ની જગ્યાએ લખી 3 + t + 3t = 36 ગુણાકાર કરી 2 3 ને 6 + 2 t + 3 t = 36. 2 t અને 3 t નો સરવાળો કેટલો છે 5 t, 6 પેલી બાજુ તો બાદ બાકી 36 માંથી 6 બાદ છે તો કેટલો આવી થા 30, t = 30 ના છેદમાં 5, t = 6.
ટી છ ગયા, હવે આપણે એસ ગોતવા છે, તો ટી ની કિંમત ક્યાં મૂકીશું આપણે? સમીકરણ ત્રણ માં ટી ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા, તેથી એસ બરાબર ત્રણ પ્લસ ટી એસ બરાબર નવ. કેટલા થાય? એસ બરાબર નવ. ઉકેલ એસ ટી, એસ અને ટી શું શોધવું? એસ ટી બરાબર પેલા એસ નો યામ નવ, પછી ટી નો યામ છ. જોઈએ પછી ત્રીજો દાખલો. બીજું સમીકરણ આપ્યું છે 0.4x
પ્લસ 0.5y બરાબર 2.3. હવે શું કરશું? આ કોઈ પણ અનુક્રમનો માત્ર થાય બરાબર અને 4x + 5y = 23 નંબર 2. હવે જો કે તમે આગળ આગળ થી સીધો જો એમ અહીં જો ને અહીં જો ને અહીં જો ને અહીં જો ગમે એક ને પસંદ કરવા, નીચે ને પસંદ કરવું હોય મૂકવું હોય તોય ભલે, ઉપર ને પસંદ કરી મૂકવું હોય તોય ભલે. કોને પસંદ કરશું? નીચલા ને પસંદ કરી. કેને કરતા બનાવશું? x ને કરતા બનાવી. તો 4x આ બાજુ એમ ના મળે, 23 તો પેલી બાજુ હોતા 5 વય જાય એટલે માઇનસ 5 વય. હવે ખાલી x જોતા તો શું કરવાનું? 23 માઇનસ 5 વય છેદમાં 4. આ સમીકરણ શું કહીશું? 3. એ 3 ની કિંમત હવે ક્યાં મૂકવાની? 1 માં. કે સમીકરણ 3 ની કિંમત એક માં મુક્તા. તેથી 2 એક છે કેવું લખવાનું? 23 માઇનસ 5y છેદમાં 4. 23 માઇનસ 5y છેદમાં 4 પ્લસ આ 3y હતા બરાબર 13. ઓકે ચાલો હવે શું કરશું? દરેક સાથે શું થાય? ગુણાકાર મૂકીએ બરોબર, તો શું થાય? પ્લસ 6y બરાબર 13 × 26. ઓકે સારું, હવે શું કરશું? માઇનસ 5 હોય 6 હોય એટલે ખાલી y 23 પેલી બાજુ જઈ જાય. 26 માં 23 બાદ થાય કેટલા હોય? 3. એટલે y બરાબર કેટલા મળ્યા આપણને? 3. એટલે y 3 મળી ગયા. હવે શું કરવાનું? y ની કિંમત ક્યાં મૂકી? સમીકરણ 3 માં y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. તેથી y ની કિંમત સમીકરણ 3 માં મૂકી એટલે x બરાબર 23 માઇનસ 5 y એટલે 3 છેદમાં 4. x બરાબર 23 માઇનસ 15 છેદમાં 4 કેટલા વધે? 23 માંથી 15 જાય તો 8 ના છેદમાં 4 x બરાબર 2. ઉકેલ xy બરાબર 2 અને 3. થઈ ગયું ઉકેલ? કેટલો મળે આપણને? 2 અને 3. ચાલો ત્યારબાદ છે સ્વાધ્યાય 3.3 નો દાખલો, પેલા નો 5 નો એ તમારે કરવાનો રહેશે. પછી 3.3 પેલાનો 6 એ પણ તમારે કરવા રહેશે. હવે સીધો આપણે દાખલા નંબર 3.3 દાખલા નંબર 2 કરીશું, મેઇન દાખલો બીજો. y મેળવવા પડે સમીકરણ ઉપરથી.
હવે 2x + 3y = 11 સમીકરણ એ બીજું સમીકરણ એક હોય 2x - 4y = 24 હવે આ બે આખા સમીકરણમાંથી બે કોમન નીકળે આપણે આમ પણ લખી શકાય x - 2y = 12 અને સમીકરણ 2 કહી શકાય આની ઉપર આપણે સૂત્ર બનાવ્યું શું સૂત્ર બનાવ્યું x = 12 + 2y 3 હવે 3 ની કિંમત ક્યાં મૂકશું કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તેથી 2 x ની જગ્યાએ હું લખું 12 + 2y + 3y = 11 12 ગુણે 24 + 4y + 3y = 11 7y = 24 પહેલી બાજુ જાય 11 - 24 7y = કેટલા વધશે કેટલા વધશે 24 છે ને ભાઈ માઇનસ 24 છે એટલે માઇનસ 12 માઇનસ 12 અને માઇનસ 12 બરોબર અહીંયા માઇનસ 24 માઇનસ 24 એટલે બધી ગયો તો પ્લસ 24 35 y = 35 ના છેદ માં 7 y = કેટલો મળ્યો આપણને 5 y ની કિંમત 5 મળી y ની કિંમત ક્યાં મૂકી સમીકરણ 3 માં કિંમત સમીકરણ 3 માં મૂકતા તેથી હવે પહેલી કિંમત સમીકરણ 3 માં મૂકી દીધી તેથી શું થાય x = - 12 + 2 y એટલે કેટલું આવે 5 બરાબર 4 તેથી x = - 5 + 10 x = - 2 ઉકેલ કેટલો મળ્યો આપણને ઉકેલ xy = - 2 અને 5 હવે આપણે y = mx + 3 આપ્યો છે આપણે m ગોતવાનો છે x અને y ની કિંમત આપણે મૂકી દીધી એટલે આપણને m મળી જાય y જીગી કેટલો મૂકવાના 5 એમ x જીગી કેટલો મૂકવાના માઇનસ 2 અને પ્લસ 3 3 આ બધું આવે શું થાય 3 આ બધું આવે અથવા માઇનસ 2 એમ આ બધું બે પ્લસ 2 એમ તો નોટ અને 5 પેલી બાજુ એમ બરાબર કેટલો થાય માઇનસ 1 સારા અક્ષરે